તાલીમાર્થી મિત્રો, વેલકમ ટુ ક્યુસર. મિત્રો, આજના વિડીયોમાં આપણે બીએડ સેમ ટુ બાલ્યાવસ્થા અને સંવર્ધન અથવા તો વિકાસ બી આ વિષયના કેટલાક અગત્યના એમસીક્યુઝ જોઈશું. એવા એમસીક્યુઝ કે જે તમને ઓફલાઈન પરીક્ષાની અંદર મદદરૂપ થઈ શકશે. પરંતુ મિત્રો, તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી બીએડ સેમ ટુના જેટલા પણ વિષયોના વિડીયોઝ અમે અપલોડ કરતા રહીએ તેના નોટિફિકેશન્સ તમને મળતા રહે. ચાલો હવે આજના વિડીયોની શરૂઆત કરીએ. પ્રશ્ન એક, ILO નું પૂરું નામ આપો. ઓપ્શન એ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન, ઓપ્શન બી છે ઇન્ટરનેશનલ લેબર ઓપિનિયન, ઓપ્શન સી છે ઇન્ટરનેશનલ લેબર ઓફિસ, ઓપ્શન ડી છે ઇન્સ્યોરન્સ લિમિટ ઓર્ગેનાઇઝેશન. હવે તમને ખબર પડી જ ગઈ હશે કે લાલ રંગથી જેટલા પણ ઓપ્શન્સ બતાવેલા છે તે સાચો જવાબ છે. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. પ્રશ્ન બે, સામાન્ય રીતે બાળ મજૂરી દ્વારા કમાવવામાં આવતા નાણાં ગરીબ પરિવારની કુલ આવકના કેટલા ટકા હોય છે? ઓપ્શન એ છે 15-30%, ઓપ્શન બી છે 25-40%, ઓપ્શન સી છે 40-45%, અને ઓપ્શન ડી છે 25-45%. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી, 25-40%. પ્રશ્ન ત્રણ, બાળ મજૂરીના કારણો કયા છે? ઓપ્શન એ ગરીબી, ઓપ્શન બી ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ, ઓપ્શન સી અર્થસભર પ્રવૃત્તિઓનો અભાવ, અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો, ગરીબી, ગુણવત્તાયુક્ત શિક્ષણનો અભાવ, અર્થસભર પ્રવૃત્તિઓનો અભાવ, આ બધા જ બાળમજૂરીના કારણો છે. માટે આપણો સાચો ઓપ્શન, સાચો જવાબ થશે ઉપરના તમામ. પ્રશ્ન ચાર, કૃષિ વ્યવસાયમાં કુલ બાળમજૂરીનો કેટલા ટકા ભાગ છે? ઓપ્શન એ 60%, ઓપ્શન બી 50%, ઓપ્શન સી 70%, અને ઓપ્શન ડી 65%. તો સાચો જવાબ આવશે 70%, ઓપ્શન સી. પ્રશ્ન પાંચ, ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન દ્વારા કઈ ઘૃણાસ્પદ મજૂરીને ત્વરિત નાબૂદ કરવા પર ભાર મૂક્યો છે? ઓપ્શન એ ગુલામી સ્વરૂપની મજૂરી, ઓપ્શન બી આપેલ તમામ, હવે બીજા બે આવે છે કે ના એ પણ જોઈ લઈએ, ઓપ્શન સી બાળકોને વેશ્યાવૃત્તિમાં ધકેલવા, અને ઓપ્શન ડી ડ્રગ્સ જેવી નશીલા પદાર્થોની હેરફેર. તો મિત્રો, આ બધી જ ઘૃણાસ્પદ મજૂરીઓ છે અને તેને નાબૂદ કરવા માટે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને ભાર મૂક્યો છે. માટે આપણો સાચો જવાબ આવે છે ઓપ્શન બી, આપેલ તમામ. પ્રશ્ન છ, જોખમી પ્રકારની બાળમજૂરીમાં નીચેનામાંથી કોનો સમાવેશ થશે? ઓપ્શન એ સર્ફડમ, ઓપ્શન બી ફોર્સ્ડ લેબર એટલે કે બળજબરી સ્વરૂપની બાળમજૂરી, ઓપ્શન સી શાળા સિવાયના સમયમાં સ્વખર્ચ માટે નાણાં કમાવા, અને ઓપ્શન ડી એ અને બી બંને. તો સર્ફડમ અને ફોર્સ્ડ લેબર આ બંને જોખમી પ્રકારની બાળમજૂરી છે. માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ અને બી બંને. પ્રશ્ન સાત, ખાલી જગ્યા એટલે જ્યારે એક વ્યક્તિને અન્ય વ્યક્તિ પર નિર્ભર રહેવા તથા જીવન જીવવા ફરજ પાડવામાં આવે તે. તો ઓપ્શન એ છે ઉધાર બંધક, ઓપ્શન બી છે સર્ફડમ, ઓપ્શન સી છે બળજબરી સ્વરૂપની બાળમજૂરી, ઓપ્શન ડી છે માલવાહકનું કાર્ય. તો સાચો જવાબ આવશે સર્ફડમ, ઓપ્શન બી. પ્રશ્ન આઠ, બાળક અથવા તરુણો દ્વારા કરવામાં આવતા કાર્યો અથવા પ્રવૃત્તિઓ બાળમજૂરી છે કે નહીં એ શેના આધારે નક્કી કરી શકાય? ઓપ્શન એ બાળકની ઉંમર, ઓપ્શન બી કાર્યનો પ્રકાર, ઓપ્શન સી બાળકોનો રસ અને અભિરુચિ મુજબ, અને ઓપ્શન ડી એ અને બી બંને. તો બાળકની ઉંમર અને કાર્યનો પ્રકાર આ બંને પરથી આપણે નક્કી કરી શકીએ કે બાળક જે કાર્ય કરે છે, જે પ્રવૃત્તિ કરે છે, તે બાળમજૂરી છે કે નહીં. માટે આપણો સાચો જવાબ આવશે ઓપ્શન ડી, એ અને બી બંને. પ્રશ્ન નવ, નીચેનામાંથી કયા કાર્યો બાળકોના સ્વાસ્થ્યને હાનિકારક નથી પૂછેલું છે મિત્રો. તો પહેલો ઓપ્શન છે ડ્રગ્સનું ઉત્પાદન, ઓપ્શન બી છે કૃષિ કાર્યમાં રાસાયણિક દવાઓનું કામ. તો મિત્રો, ડ્રગ્સનું ઉત્પાદન અને કૃષિ કાર્યમાં રાસાયણિક દવાઓનું કામ આ બંને હાનિકારક છે. આપણને તો હાનિકારક નથી તેવું પૂછવામાં આવેલું છે, એટલે આ બે ઓપ્શન નહીં આવે. હવે વાત કરીએ ઓપ્શન સીની, એટલે કે કારખાનાઓમાં મજૂરી. તો કારખાનાઓમાં મજૂરી કરવી તે પણ હાનિકારક છે, મોટા મોટા મશીન્સ હોય, કેમિકલ્સ હોય. અને ઓપ્શન ડી એક પણ નહીં. તો આપણા ઉપરના ત્રણેય ઓપ્શનમાંથી એક પણ જવાબ નથી આવતો. માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી, એક પણ નહીં. પ્રશ્ન દસ, કયા પ્રકારની વિચલિતતાથી વ્યક્તિમાં શારીરિક કે માનસિક ક્ષતિ ઉદ્ભવે છે? ઓપ્શન એ શૈક્ષણિક વિચલિતતા, ઓપ્શન બી સામાજિક વિચલિતતા, ઓપ્શન સી વર્તન સંબંધી વિચલિતતા, અને ઓપ્શન ડી વિકાસાત્મક પ્રક્રિયામાં વિચલિતતા. મિત્રો, અહીંયા વિકાસાત્મક લખેલું છે, પરંતુ અહીંયા વિકાસાત્મક આવશે. તો વિકાસાત્મક પ્રક્રિયામાં વિચલિતતા આ આપણો સાચો જવાબ થશે, એટલે કે ઓપ્શન ડી.
પ્રશ્ન 11, સમાજમાં અસાધારણ બાળકોનું પ્રમાણ આશરે કેટલું હોય છે? ઓપ્શન એ 12 થી 15%, ઓપ્શન બી 10 થી 12%, ઓપ્શન સી 10 થી 15%, ઓપ્શન ડી 10 થી 20%. તો સાચો જવાબ આવશે ઓપ્શન બી 10 થી 12%. પ્રશ્ન 12, અસાધારણ બાળકો માટે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 1986માં નીચેનામાંથી કયા પગલાઓ સૂચવાયા છે? ઓપ્શન એ માધ્યમિક ભોજનમાં મિષ્ટાનની સુવિધા. મિત્રો આ તો નહીં જ આવે. ઓપ્શન બી અસાધારણ બાળકોને શૈક્ષણિક તાલીમ માટે પૂરતી સુવિધા. ઓપ્શન સી એક પણ નહીં. ઓપ્શન ડી એ અને બી બંને. એ તો આવવાનું જ નથી માટે આ ઓપ્શન ડી તો આવશે જ નહીં. ઓપ્શન સી એક પણ નહીં પણ નહીં આવે. આપણો સાચો જવાબ થશે બી, અસાધારણ બાળકોને શૈક્ષણિક તાલીમ માટે પૂરતી સુવિધા. પ્રશ્ન 13, 12 પ્રકારના અસાધારણ બાળકોની યાદી નીચેનામાંથી કોણે આપી? ઓપ્શન એ જ્હોન ડ્યુઈએ, ઓપ્શન બી બ્રેવરે, ઓપ્શન સી ડન લોઈડે, ઓપ્શન ડી કાર્લ રોજર્સે. તો સાચો જવાબ થશે ઓપ્શન સી ડન લોઈડે. પ્રશ્ન 14, ડન લોઈડે આપેલ 12 પ્રકારના અસાધારણ બાળકોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? મિત્રો યાદ રાખજો, નથી પૂછેલું છે. તો અંશતઃ અંધ આ બાળકોનો સમાવેશ થાય છે. બીજું પ્રતિભાશાળી બાળકોનો પણ સમાવેશ થાય છે. સી છે વાચા દોષવાળા બાળકો, તો આમનો પણ સમાવેશ થશે. માત્ર અતિ ઉત્સાહી બાળકોનો સમાવેશ થતો નથી, માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી અતિ ઉત્સાહી. પ્રશ્ન 15, અસાધારણ બાળકોને અસાધારણતા આધારે નીચેનામાંથી કયા ક્ષેત્રોમાં વર્ગીકૃત કરી શકાય નહીં? ઓપ્શન એ વર્તન વિચલિતતાવાળા બાળકો, ઓપ્શન બી અભ્યાસમાં વિચલિતતાવાળા બાળકો, ઓપ્શન સી સાંવેદનિક વિચલિતતાવાળા બાળકો, ઓપ્શન ડી માનસિક શક્તિમાં વિચલિતતાવાળા બાળકો. તો આપણો સાચો જવાબ થશે ઓપ્શન બી અભ્યાસમાં વિચલિતતાવાળા બાળકો. પ્રશ્ન 16, નીચેનામાંથી કયા બાળકોનો સમાવેશ શારીરિક ક્ષમતામાં વિચલિતતાવાળા બાળકોમાં થશે? તો ઓપ્શન એ અધ્યયન અક્ષમતાવાળા, ઓપ્શન બી માનસિક લકવાવાળા, ઓપ્શન સી લાંબી બીમારીવાળા, અને ઓપ્શન ડી બી અને સી બંને. તો ઓપ્શન બી માનસિક લકવાવાળા અને ઓપ્શન સી લાંબી બીમારીવાળા આ બંને બાળકોનો સમાવેશ શારીરિક ક્ષમતામાં વિચલિતતાવાળા બાળકોમાં થશે, માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી બી અને સી બંને. પ્રશ્ન 17, નીચેનામાંથી કયા બાળકોનો સમાવેશ પ્રત્યાયન શક્તિમાં વિચલિતતાવાળા બાળકોમાં થતો નથી? ઓપ્શન એ વાચાદોષવાળા બાળકો, ઓપ્શન બી પીછે અટકતા બાળકો, ઓપ્શન સી મંદ ગતિ અધ્યેતાઓ, ઓપ્શન ડી અધ્યયન અક્ષમતાવાળા બાળકો. તો સાચો જવાબ થશે ઓપ્શન બી પીછે હટ કરતા બાળકો. પ્રશ્ન 18, મંદબુદ્ધિ બાળકો વિશે નીચેનામાંથી કઈ બાબત સાચી નથી? ઓપ્શન એ તેઓ માનસિક રોગી છે, ઓપ્શન બી માનસિક શારીરિક વિકાસમાં સામ્ય નથી હોતું. તો હા મિત્રો, તેમનો શારીરિક વિકાસ થયેલો હોય છે, પરંતુ શારીરિક વિકાસ પ્રમાણે તેમનો માનસિક વિકાસ થયેલો હોતો નથી, એટલે તેમનું માનસિક અને શારીરિક વિકાસમાં સામ્ય હોતું નથી. તો આ ઓપ્શન તો સાચો છે. આપણને તો કઈ બાબત સાચી નથી તેવું પૂછ્યું છે, એટલે ઓપ્શન બી નહીં આવે. ઓપ્શન સી તેઓ સામાજિક અનુકૂલનમાં મુશ્કેલી અનુભવે છે. તો હા, તેઓ અનુભવે છે, માટે ઓપ્શન સી પણ નહીં આવે. ઓપ્શન ડી આર્થિક ઉત્પાદકતામાં મુશ્કેલી અનુભવે છે, તો આર્થિક ઉપાર્જનમાં તેમને મુશ્કેલી પડતી હોય છે, માટે ઓપ્શન ડી પણ નહીં આવે. આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ તેઓ માનસિક રોગી છે. મંદ બુદ્ધિવાળા બાળકો માનસિક રોગી નથી, માટે આ ઓપ્શન તેઓ માનસિક રોગી છે આ ઓપ્શન ખોટો છે. પ્રશ્ન 19, નીચેનામાંથી કયો અંગ્રેજી શબ્દ માનસિક પછાતપણાને દર્શાવે છે? તો ઓપ્શન એ છે મેન્ટલી રિટ્રીટેડ, ઓપ્શન બી છે મેન્ટલી ડિસ્ટ્રેક્ટેડ, ઓપ્શન સી છે મેન્ટલી રિસ્ટોર્ડ, ઓપ્શન ડી છે મેન્ટલી હેન્ડીકેપ્ડ. તો સાચો જવાબ આવશે મિત્રો મેન્ટલી હેન્ડીકેપ્ડ. અહીંયા મિત્રો રિટ્રીટેડ આપેલું છે. જો રિટાર્ટેડ આપેલું હોય તો મેન્ટલી રિટાર્ટેડ એ શબ્દ, એ હેન્ડીકેપ અને મેન્ટલી રિટાર્ટેડ એ બંને શબ્દો માનસિક પછાતપણાને દર્શાવે છે, પરંતુ અહીંયા તો રિટ્રીટેડ આપેલું છે, માટે આ સાચો જવાબ નથી. આપણો સાચો જવાબ છે ડી મેન્ટલી હેન્ડીકેપ્ડ. પ્રશ્ન 20, માનસિક ઉણપ એ એવી સ્થિતિ છે કે જેમાં મગજ સંપૂર્ણ અથવા સામાન્ય વિકાસ સાધવામાં નિષ્ફળ ગયું છે. માનસિક ઉણપની આ વ્યાખ્યા કોણે આપી? ઓપ્શન એ છે ઇનગ્રામ, ઓપ્શન બી છે ગ્રેસમેન, ઓપ્શન સી છે વેક્સલર, અને ઓપ્શન ડી છે ટ્રેડ ગોલ્ડ. તો સાચો જવાબ આવશે ડી ટ્રેડ ગોલ્ડ. પ્રશ્ન 21, ખાલી જગ્યાના કહેવા પ્રમાણે મંદબુદ્ધિ અથવા માનસિક રીતે અપંગ શબ્દ પ્રયોગ
તેઓ માટે કરવામાં આવે છે કે જેઓનો બુદ્ધિઆંક 50 થી 75ની વચ્ચે છે. તો ઓપ્શન છે વેક્સલર, ઓપ્શન બી છે ગ્રેસમેન, ઓપ્શન સી છે ઇનગ્રામ, ઓપ્શન ડી છે વેલિન. તો સાચો જવાબ આવશે ઓપ્શન સી ઇનગ્રામ. ઇનગ્રામના કહેવા પ્રમાણે મંદબુદ્ધિ અથવા માનસિક રીતે અપંગ શબ્દ પ્રયોગ તેઓ માટે કરવામાં આવે છે કે જેઓનો બુદ્ધિઆંક 50 થી 75ની વચ્ચે છે. પ્રશ્ન 22. APA નું પૂરું નામ આપો. ઓપ્શન એ અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન, પરંતુ મિત્રો સાયકોલોજીનો સ્પેલિંગ તો અહીંયા બિલકુલ ખોટો છે માટે ઓપ્શન એ નહીં આવે. ઓપ્શન બી અમેરિકન ફિઝિયોલોજીકલ એસોસિએશન, આ પણ નહીં આવે. ઓપ્શન સી અમેરિકન સાયકોલોજી એસોસિએશન, આ પણ નહીં આવે. ઓપ્શન ડી છે અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન. મિત્રો અહીંયા ઓપ્શન સીમાં આપણને સાયકોલોજી આપેલું છે, અહીંયા આપણે સાયકોલોજીકલ યાદ રાખવાનું છે. અમેરિકન સાયકોલોજીકલ એસોસિએશન આ APA નું પૂરું નામ થશે. પ્રશ્ન 23. સંશોધનોને આધારે નીચેનામાંથી કયા મંદબુદ્ધિ બાળકોના લક્ષણો છે? ઓપ્શન એ સ્મૃતિ ઓછી થવી, ઓપ્શન બી વસ્તુ વિચાર પર ધ્યાન કેન્દ્રિત ન થવું, ઓપ્શન સી અમૂર્ત ખ્યાલો સમજવામાં નબળાઈ, અને ઓપ્શન ડી ઉપરના તમામ. તો મિત્રો આ બધા જ મંદબુદ્ધિ બાળકોના લક્ષણો છે, માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન ડી ઉપરના તમામ. પ્રશ્ન 24. મંદબુદ્ધિ બાળકોનું વર્ગીકરણ ગ્રેસમેને કોણી બુદ્ધિ કસોટી પરના પ્રાપ્તાંકો અનુસાર કર્યું? તો તેનો ઓપ્શન છે વેક્સલર, ઓપ્શન બી છે વેલિન, ઓપ્શન સી છે ઇનગ્રામ, અને ઓપ્શન ડી છે ફ્રોઇડ. તો મંદબુદ્ધિ બાળકોનું વર્ગીકરણ ગ્રેસમેને વેક્સલરની બુદ્ધિ કસોટી પરના પ્રાપ્તાંકો અનુસાર કર્યું, માટે આપણો સાચો જવાબ થશે ઓપ્શન એ વેક્સલર. પ્રશ્ન 25. મંદ માનસિક પછાતપણાવાળા બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય છે? ઓપ્શન એ 50 થી 60, ઓપ્શન બી 70 થી 80, અને ઓપ્શન સી 50 થી 69. તો સાચો જવાબ થશે 50 થી 69. તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે બાલ્યાવસ્થાને સંવર્ધન અથવા તો બાલ્યાવસ્થાને વિકાસ બી આ વિષયના કેટલાક અગત્યના MCQs જોયા. જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને ચોક્કસ લાઇક કરો, કારણ કે વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત લાગે છે. અને આ જ રીતે BEd SEM 2 ના દરેક વિષયના વિડીયોઝ મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ. હેવ અ નાઇસ ડે.